સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા બાદ 20 જેટલા વિદ્યાર્થીઓને જીમ ગુમાવવાનો વારો આવ્યો છે, જેને લઈને હવે અમદાવાદ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. જે પણ વિસ્તારોમાં ક્લાસીસો ચાલતા હોય તેવા ક્લાસીસોમાં જે તે સ્થાનિક પોલીસ દ્વારા બોર્ડ લગાવવામાં આવે, સૂચના લગાવવામાં આવે છે. જે રીતે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, આ જાહેરનામાનું નોટિફિકેશન લગાવવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ જે સંચાલક છે તે NOC વિના પોતાનું જે ક્લાસીસ છે તે ચાલુ નહીં કરી શકે. મહત્વનું છે કે જે રીતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, 2 મહિના સુધી કોઈ પણ સંચાલક છે NOC વિના ક્લાસીસ ચાલુ નહીં કરી શકે. હાલ ઈશનપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણી સાથે ઈશનપુર પોલીસના PIGM સોલંકી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ગઈકાલે જે સુરતની ઘટના બની, 20 જેટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે તે અનુસંધાને પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના દ્વારા રાતથી જ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને તમામ ગેરકાયદેસર જે આ ક્લાસ ચાલુ છે એ બંધ કરવાનો હુકમ કરેલ છે. ગઈકાલ રાતથી જ આ કાર્યવાહી અમે ચાલુ કરી દીધેલી છે. ટીમ બનાવીને તમામ ક્લાસરૂમો હાલ આ ટ્યુશન ક્લાસ બંધ કરાવી દીધેલા છે. તમામ સંચાલકોને પણ આ નોટિસ આપવામાં આવી છે અને તેનું જે સંચાલકની ઓફિસ હોય એના ઉપર પણ નોટિસ ચોંટાડવામાં આવેલ છે, જાહેર જગ્યાએ પણ નોટિસ ચોંટાડવામાં આવેલ છે. બિલકુલ સર, ઈશનપુર અને મણિનગર પોલીસ સ્ટેશનનો ચાર્જ આપની પાસે છે, તો વિસ્તારમાં કેટલા ક્લાસીસો આપણે બંધ કરવામાં આવ્યા છે અને જો કોઈ પણ સંચાલક આ રીતે ક્લાસીસ ચાલુ દેખાશે આ પિરિયડ દરમિયાન તો તેના સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ઈશનપુરમાં 30-35 આ ટ્યુશન ક્લાસ બંધ કરાવેલા છે, મણિનગરમાં પણ 25-30 બંધ કરાવેલા છે. જો હવે આ કોઈ ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ ચાલુ છે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી અમે કરશું, FIR રજીસ્ટર કરવામાં આવશે. બિલકુલ ચોક્કસથી. આ ઈશનપુર પોલીસ સ્ટેશનના PIGM સોલંકી જેમનું માનવું છે કે તમામ જે ક્લાસીસો છે તે બંધ કરાવી દેવામાં આવે છે, સાથે જ ક્લાસીસના સંચાલકોને પણ નોટિસ આપી દેવામાં આવી છે કે NOC વિના ક્લાસીસ ચાલુ ન કરવા. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે નોટિફિકેશન જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેનું ચુસ્તપણે અમલ થાય તેના માટે પોલીસ પણ સતર્ક છે. કેમેરા પર્સન વિરેન ખલાસ સાથે પ્રતિક જાદવ.